મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પર ખાડો ખોદી પાઇપલાઇન પર પંચર કરી વાલ બિસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરી રાષ્ટ્રીય સંપત્તિ પાઇપલાઇનને નુકસાન કરતી ગેંગની માહિતી મેળવી પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એએચ છૈયાનાઓએ ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાંથી પંચર કરી ઓઇલ ચોરી કરતી ગેંગની માહિતી મેળવી પકડી પાડવા માટે સતત મોનિટરિંગ કરી અગાઉ ઓઇલ ચોરીના કેસમાં પકડાયેલ ગુનેગારોની માહિતી મેળવી સતત ઓઇલ પાઇપલાઇન પર પેટ્રોલિંગ તેમજ બોચ રખાવતા મળેલ બાતમીના આધારે સિત્તપોણ ગામની સીમમાંથી સીટીએફ અંકલેશ્વરથી કોયલી રિફાઇનરીમાં જતી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે જેની બાજુમાં ગેલ ઇન્ડિયા કંપનીનું બોર્ડ મારેલ છે તે પાઇપલાઇન પર ખાડો ખોદી જમીનમાંથી પસાર થતી પાઇપલાઇન પર પંક્ચર કરી તેના પર વાલ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હોવાની માહિતી આધારે ચેક કરતા આ ગામના આરોપીઓએ તેમના મળતિયાની સાથે સિત્તપોણ ગામની સીમમાંથી પસાર થતી સીટીએફ અંકલેશ્વરની કોયલી રિફાઇનરીમાંથી જતી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પર ક્રૂડ ઓઇલની ચોરી કરવા માટે અગાઉનું ગુનાહિત કાવતરું રચી રેકી કરી પાઇપલાઇન પર ખાડો ખોદી પાઇપલાઇન પર પંચર કરી વાલ બેસાડી ત્રણ વખત ક્રૂડ ઓઇલ ની ચોરી કરી રાષ્ટ્રીય સંપત્તિની પાઇપલાઇનને નુકસાન કરી ક્રૂડ ઓઇલ ની ચોરી કરી લઈ જઈ વાલ પર માટી નાખી ઢાંકી દઈ ગુનો કરેલ હોય તેના વિરુદ્ધમાં નબીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપલાઇન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે તેમજ ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરનાર ગેંગ દ્વારા ક્રૂડ ઓઇલ કઈ વ્યક્તિને પહોંચાડવાના હતા તે અંગે ઊંડાણપૂર્વક એસઓજી ભરૂચ તપાસ કરી રહી છે આ સમગ્ર કાંડમાં પકડાયેલા આરોપી સંજય રતિલાલ વસાવા તેમજ રમેશ અમરસંગ વસાવા બંને રહેવાસી આછોદ ગામ આમોદ તાલુકાના છે અને વોન્ટેડ આરોપી ઇકબાલ નિઝામ પઠાણ ઇમ્તિયાઝ અહેમદ ડેટકો પટેલ અને સઈદ ઉર્ફે બટકો અદા આ ત્રણેય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં ઓએનજીસીની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોય તો ઓઇલ ચોરીના બનાવો ના બને એ હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના અધિકારીઓને આવી પ્રવૃત્તિ ના થાય એના માટે જરૂરી તકેદારી રાખવા માટે અને આવી કોઈ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા ઈસમો હોય એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વખતો વખત સૂચના કરેલી તે અનુસંધાને ગઈકાલે ભરૂચ ના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ અને એમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સિપ્પાણ કે જે નબીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારનું ગામ છે ત્યાં સિપ્પાણ ગામની હદમાં જે ઓએનજીસીની પાઇપલાઇન પસાર થાય છે એના ઉપર એક વાલ બેસાડેલો જણાયેલો અને એ બાબતે એમને ખાનગી રાહે તપાસ કરતાં આમોદ તાલુકાના આછોદ ગામના સંજય વસાવા અને રમેશ વસાવા નામના ઈસમોએ આ વાલ બેસાડેલો હોવાનું એમને ખાનગી રીતે જાણવા મળેલું આ બંને ઈસમોને પૂછપરછ કરતાં એ લોકોએ આ વાલ બેસાડેલો હોવાનું કબૂલાત કરેલું અને આમોદ તાલુકાના આછોદ ગામના એટલે કે આ જે સંજય વસાવા છે અને રમેશ વસાવા છે એમના એમના ગામના પઠાણ પઠાણ અને બટકો કહેવાથી આ લોકોએ વાલ બેસાડેલો હતો અને ભૂતકાળમાં આ લોકોએ ચોરી પણ કરેલી ઓઇલની ચોરી પણ કરેલી હોવાની કબૂલાત કરતા આ સંજય વસાવા અને રમેશ વસાવા અને એમની સાથે સંકળાયેલા જે એમના ગામના ત્રણ ઈસમો છે ઇકબાલ ઇમ્તિયાઝ સઈદ એ પાંચેના વિરુદ્ધમાં નબીપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન એક્ટ તેમજ આ જે જાહેર સંપત્તિને નુકસાન કરવા બાબતનો કાયદો છે એ કાયદાની વિવિધ કલમો મુજબ આ પાંચેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સંજય વસાવા અને રમેશ વસાવા છે એમને ધોરણસર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે આજે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ કરવા હાથ ધરવામાં આવેલી છે ભૂતકાળમાં તેઓએ આ આ કેટલી વાર ગુનો કરેલો છે આ ઓઇલની ચોરી કરીને કઈ કઈ જગ્યાએ વેચેલું છે અને આ જે ત્રણ આરોપીઓના નામ એમણે જણાવ્યા છે જે ત્રણ આરોપીઓ પકડવાના બાકી છે એ ઇકબાલ ઇમ્તિયાજ અને સઈદ તે સિવાય પણ બીજા કોઈ ગુનેગારો આમાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલી છે